નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું છે તે તપાસવા માટે ઉપયોગ કરજો તો સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પાઠ છે બીજો દિલ્હી સલ્તનત તેમાં વિદ્યાર્થી મિત્રો તમે લખેલું જ હશે તપાસવા માટે ચેક કરતા શો એટલે પહેલામાં બી બીજામાં સી ત્રીજામાં એ ચોથામાં ડી પાંચમામાં બી છઠ્ઠામાં બી સાતમામાં સી આઠમામાં સી નવમાં ડી અને દસમાં ડી આવશે ત્યાર પછી પ્રશ્ન બીજો છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો એમાં ખાલી જગ્યાઓ છે તો પહેલામાં આવશે ઇતલુમીસ બીજામાં લાઉદ્દીન ખલજી ત્રીજામાં લાઉદ્દીન ચોથામાં તૈમૂર લંગે પાંચમોમાં કૃષ્ણ દેવરાય આવશે ત્યાર પછી બી છે મને ઓળખો પહેલાંમાં રઝિયા સુલતાન બીજામાં મોહમ્મદ તુલગકની ત્રીજામાં ઇબ્રાહિમ લોદી ચોથામાં સ્વામી વિધારણ ત્યાર પછી સી છે તેની અંદર અજમેર ઉપર લીટી મારી દેવાની છે બીજામાં અમાત્યવ ઉપર ત્રીજામાં બ્રહ્મપુત્રા ચોથામાં કમજોર ઉપર લીટી કરી દેવાની છે ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલું છે સલ્તનત કાળમાં દિલ્હી પર કયા પાંચ વંશોજોનું શાસન હતું તો જવાબ છે સલ્તનત કાળમાં દિલ્હી પર ગુલામ વંશ તુગલક વંશ ખલજી વંશ સૈયદ વંશ અને લોદી વંશનું શાસન હતું વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં ધોરણ સાતના દરેક વિષયના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટ લિંક આપવામાં આવી છે તેના ઉપરથી પ્લેલિસ્ટ ઉપર ટચ કરશો એટલે તમને દરેક પાઠના વિડીયોની લિંક મળી જશે બીજું છે કુતુબ મિનાર કયા સ્થળે આવેલો છે અને કેટલા માળનો બનેલો છે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે ને તે પાંચ માળનો બનેલો છે ત્રીજો પ્રશ્ન છે દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી તો દિલ્હી દિલ્હીમાં સલ્તનતની સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીન એ કરી હતી ચોથું છે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે થયું હતું પાંચમો પ્રશ્ન છે સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થયો થતો સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં સેના વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ પત્રવ્યવહાર વિભાગ ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થતો છઠ્ઠો પ્રશ્ન છે તુગલ વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા તો દિલ્હીની આસપાસ ફિરોઝાબાદ જૈનપુર ફિરોઝપુર ફતેહબાદ વગેરે નગરોનો વિકસાવવામાં આવ્યા સાત નંબરનો પ્રશ્ન છે હરિહરા રાય અને બુક્કા રાય ક્યાં વંશજ શાસકો હતા તો તે છે સંગમ વંશના શાસકો હતા આઠ નંબરનો પ્રશ્ન કૃષ્ણદેવરાય વિજયનગર પાસે ક્યાં નગરની સ્થાપના કરી કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગરની સ્થાપના કરી નવ નંબરનો પ્રશ્ન વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો તો તાલિકોટાના યુદ્ધમાં તેનો વિનાશ થયો દસ નંબરનો પ્રશ્ન બહમદની સામ્રાજ્ય ક્યાં ક્યાં પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયું તો છે બીજાપુર કોલકોંડા બીડર અહમદનગર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું બંધ બેસતા જોડકા રચો તો પહેલા સામે સી બીજા સામે ઈ ત્રીજા સામે ડી અને ચોથા સામે બી અને પાંચમા સામે એ આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી નીચેના આ પેલા પારિભાષિક શબ્દોની સમજૂતી વઝીર એટલે તો કે સલ્તનત કાળમાં સુલતાનોનો પ્રધાનમંત્રી વઝીર કહેવાતો તે તંત્રનો વડ હતો તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને કહેવામાં આવતું વહીવટ કરતાને ઇકતેદાર કહેવાતો નીચાના વિધાનો માટે કારણો આપો પેલું છે ઇતલુમીસીએ પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે ઇત્તુમિસિએ પોતાના પુત્રમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેમણે પોતાની પુત્રી રઝિયાને દિલ્હી દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી બીજું છે તુગલક વંશમાં શાસન દરમિયાન દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે કારણ કે સત્તા ઓગણીસો અઠ્ઠાણુંથી નવ્વાણુંમાં તૈમૂર લંગે ફિરોજ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની

કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગર આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા ત્રેવીસ જાન્યુઆરીઓ પંદરસો પાંસઠના તાલિકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોની બનેલી સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું પાંચ નંબરનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો રજિયા સુલતાન રજિયા સુલતાનના કાબેલ પુત્રી હતી ઇતલુમિસના અવસાન થોડા સમય પછી તે દિલ્હીની ગાદી આવી હતી અને રજિયા સુલતાન સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌ પ્રથમ મહિલા શાસક હતી એ સમયના ઇતિહાસકાર મિન્હાઝ એ સિરાજે નોંધ્યું છે કે રજિયા સુલતાનના તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ અને કાબેલ અને સક્ષમ હતી ત્યાર પછી બીજું છે વિજયનગર સામ્રાજ્ય તો જવાબ છે હરિહરારાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુગલભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું પાછળથી તેમના સામ્રાજ્યની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું વિજયનગર સામ્રાજ્યમાં સંગમવંશ સાતુલવંશ તુલવંશ અને અરવિડુ વંશ શાસન કર્યું હતું તુગલ વંશના કૃષ્ણદેવરાયનો શક્તિશાળી શાસક થઈ ગયો ત્યાર પછી ત્રીજી નોંધ છે કૃષ્ણદેવરાય કૃષ્ણદેવરાય તુગલવંશનો તે વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો તે એક સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો તેને શાસન દરમિયાન અનેક વિજય મેળવ્યા હતા તે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું તેની સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી હતી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી તે રાજ્યમાંથી કેટલા અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર પણ વસાવ્યું હતું ચોથો પ્રશ્ન છે કાળના સ્થાપત્યો તો વિદ્યાર્થી મિત્રો કાળના સ્થાપત્યો અહીંયા મેં બતાવેલા છે તમે પણ લખેલા જ હશે ચેક કરી લેજો આગળ જોઈએ હવે નીચે આપેલા ભારતના નકશામાં નીચેના મુજબના મધ્યકાલીન સ્થળો દર્શાવવાના છે તો દિલ્હી અઝમેર અહેમદનગર અને દોલતાબાદ અહીંયા અમે દર્શાવેલા છે તમે પણ દર્શાવેલા છે ચેક કરી લેજો ત્યાર પછી પ્રશ્ન આવે છે તમારા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે તો આપણે તે જોઈએ જવાબ છે અમારો જિલ્લો સુરત છે અમારા જિલ્લાની અંદર ઘણા બધા પ્રવાસન સ્થળો છે જેવા કે ઉભરાટનો દરિયાકિનારો ડુમસનો દરિયાકિનારો સુવાલીનો દરિયા કિનારો આપણા ઘણા દેવસ્થાનો આવેલા છે જેવા કે ગલતેશ્વર મહાદેવ સાંકળી સ્વામિનારાયણ સંપ્રદાય આ ઉપરાંત સુરત એરપોર્ટ સુરતનું સાયન્સ સિટી ભવન એકવેરિયમ તેમ તેમ ઘણા બધા સ્થળો અમારા જિલ્લાની અંદર આવેલા છે આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચે આપેલા ખાનામાં દિલ્હી સલ્તનતના પાંચેય વંશના સ્થાપક પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખવાના છે તો અહીંયા મેં સ્થાપક પ્રમુખ શાસકોને અંતિમ શાસકોના નામ લખેલા છે ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોદી વંશ ત્યાર પછી આગળ છે સલ્તનત કાળના લોક ઉપયોગી સ્થાપત્યો વિશે જણાવવાનું છે સ્થાપત્યોનું નામ છે ઢાઈ દિન ઝોપડા તો સમયગાળો ઓગણીસો નવ્વાણું અને કઈ રીતે લોક ઉપયોગી થયું તો બંદગી કરવા અને બીજું છે સીરી કિલ્લો તો તેરસો ત્રણ અને વિદેશી આક્રમણખોરોથી બચવા માટે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના એકમની અંદર અને વિદ્યાર્થી મિત્રો આગળના દરેક એકમ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી તમે મેળવી શકશો તો ચાલો મિત્રો આવજો